કેસો તાલુકામાં વંશ પરંપરા હેરી જીતવાની હરીફાઈ હજુ યથાવત શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધનો તહેવાર જુદા જુદા નામે ઉજવવામાં આવે છે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બેન ને રક્ષારૂપી કવચ રાખડી બાંધે છે ભુદેવો રક્ષાબંધન ના દિવસે ઉપવાસ રાખે છે નવી જનૂઈ ધારણ કરે છે શ્રાવણી પૂનમને નારિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાગર ખેડૂતો પૂજન કરે છે તેમજ બરભદ્રનું હથિયાર હર જે ખેડૂતોનું ખેતીનું સાધન છે વર્ષો પહેલાં ખેડૂતો હર દ્વારા ખેતી કરતા જેથી ખેડૂતો દ્વારા હરની પૂજા કરવામાં આવતી પણ ધીમે ધીમે આધુનિક જમાનો આવતા ખેત સાધનોમાં પણ આધુનિકતા આવતા આજે હર મોટાભાગે લુપ્ત થઈ ગયું છે છતાં રક્ષાબંધનના દિવસે વર્ષોની પરંપરાગત હરિપૂજન કરવામાં અમુક ગામોમાં વંશ પરંપરાગત હૈરી જીતવાની સ્પર્ધા યથાવત રાખી છે કેશોદ તાલુકાના ઈસરા તથા નાની ગંસારી ગામે હાલમાં પણ રક્ષાબંધનના દિવસે હૈરી જીતવાની હરીફાઈ યોજવામાં આવે છે જેમાં ખેડૂતના ખેતીના સાધનરૂપી હર બનાવવામાં આવે છે જેને ભુદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે અષાઢ શ્રાવણ ભાદરવો આસો એમ ચોમાસાના ચાર મહિના મુજબ ચાર કુંભની પૂજા અને હૈરીને ચાર પ્રદક્ષિણા કરવામાં આવે છે પૂજા પૂર્ણ થયા બાદ બરેવ્યા દોડવાની હરીફાઈ યોજવામાં આવે છે જેમાં વિજેતાના હૈરી પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે જે વર્ષોની પરંપરા કેશોદ તાલુકાના ઈસરા તથા નાની કંસારી ગ્રામજનોએ હાલમાં પણ જાળવી રાખી દર વર્ષે હૈરી જીતવાની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં સરામભાઈ ગ્રામજનો ઉપસ્થિત છે ગોવિંદ હડિયા જડવી કેશોદ